नमस्कार मित्रों, नमस्कार। अँ तमे जोई सकता छो प्राथमिक आरोग्य केन्द्र आंबलियासण नो आ मकान छे, खूबज सुंदर मकान छे। अँ आ प्रमाणेनी सगवड़ो मित्रों मळती होय छे, खास करीने ओपीडी इंडोर अने लेबोरेटरीनी तपासनी सुविधा छे। सगर्भावस्था, प्रसूति तेमज प्रसूति बाद तपास अने सारवार छे। सौथी आनंदनी वात ए छे के कोरोनानी ज्यारे महामारी चाली रही थी ते वखते आज पीएससी सेंटरे मित्रों घरे घरे जईने लोकोने सेवा आपेली छे। ए माटे खास सरकारश्री द्वारा जे अहीं उपलब्ध सुविधा करावामां आवी छे, आंबलियासण स्टेशन अने गामनी वच्चे जता रोड उपर आ पीएससी सेंटर छे। क्वार्टर साथेनुं सेंटर छे, सुंदर मजानी जग्या छे। अने आ सेंटर द्वारा ज्यारे कोरोनानी महामारी चाली हती ए वखते मित्रों वेक्सिन मेक्सिमम वेक्सिन आंबलियासण स्टेशन अने आंबलियासण गामना लोकोने अहींथी प्रोवाइड करवामां आवी हती। तो ए माटे आ बधा लोको खरेखर अहीं जे स्टाफ छे धन्यवादने पात्र छे, अने ज्यारे ज्यारे पण तकलीफ पड़ती हो त्यारे खड़े पगे हाजर रहता होय छे। अहीं मच्छरोनो ज्यारे त्रास होय छे चोमासा दरमियान तो पण तरत ज ए लोको घरे घरे जईने दवाना छंटकाव माटेनी जनजागृति फैलावता होय छे। जरूर जणाय त्यारे रेली पण काढता होय छे अने लोकोमां जनजागृति आवे ते माटे खूब ज सुंदर प्रयत्न करवामां आवे छे। अहीं तमे जोई शकता छो એમ્બ્યુલન્સ પણ આપેલી છે, અને એમ્બ્યુલન્સ દ્વારા પણ ઇમરજન્સીમાં કોઈ માની લો કે એવું લાગે કે ઇમરજન્સી દર્દી છે કે જ્યાં અહીં પ્રાથમિક સુવિધા આપ્યા પછી પ્રાથમિક એને ટ્રીટમેન્ટ આપ્યા પછી એને મહેસાણા અથવા નજીકમાં લઈ જવાની જરૂર પડશે, કલોલ કે મહેસાણા, તો તાત્કાલિક 108ની સગવડ પણ છે। લેબોરેટરી તપાસ પણ થાય છે, એટલે ખાસ કરીને આંબલિયાસણ સ્ટેશન અને ગામના લોકોને ખાસ વિનંતી કે મેક્સિમમ આનો ઉપયોગ કરવો જોઈએ। મફત સારવાર મળે છે, સરકારશ્રી દ્વારા સુંદર આયોજન કરેલું છે। અહીં તમે જુઓ લીલોતરી પણ છે, સુંદર મજાની જગ્યા છે। તકલીફ એક જ છે મિત્રો કે અહીં આંબલિયાસણ સ્ટેશન અને ગામના જવાના રોડ ઉપર છે, પરંતુ વચ્ચે રેલવે સ્ટેશન દ્વારા કોરિડોર સગવડ ઊભી કરવામાં આવી અને જેના કારણે રેલવેના પ્લેટફોર્મ ઉપર એક નંબરના પ્લેટફોર્મ ઉપરથી બે નંબરના પ્લેટફોર્મમાં થઈને આ બાજુ આંબલિયાસણ ગામના રોડ ઉપર આવવાની જે જગ્યા હતી એ મિત્રો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે આનો ઉપયોગ આંબલિયાસણ સ્ટેશનના લોકો જેટલો જોઈએ એટલો લઈ શકતા નથી। કારણ કે સીધે સીધું આવવું હોય તો લગભગ 5 મિનિટના રસ્તામાં સ્ટેશન ક્રોસ કરીને આવી શકાય એવો રસ્તો હતો, પરંતુ રેલવે કોરિડોર આવવાના કારણે એ રસ્તો બંધ થઈ ગયો છે। અહીં તમે જોઈ શકતા છો આ રોડ છે, આમ હાઈવેથી આંબલિયાસણ ગામમાં થઈને આંબલિયાસણ સ્ટેશન તરફ જવાનો આ રોડ હતો, વર્ષો જૂનો રોડ છે। ગાયકવાડ સરકારે આ લીમડાનું વાવેતર કરેલું છે, લીમડાઓ પણ આજે લીલોતરી જોવા મળે છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે આંબલિયાસણ સ્ટેશન ઉપર રેલવે કોરિડોરની જે લાઈન નાખવામાં આવી એના કારણે મિત્રો એક રેલવે આંબલિયાસણ સ્ટેશનથી ગામ આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે આ પીએસસી સેન્ટરની સગવડ પણ ખૂબ જ સુંદર છે। એમ સ્ટાફ પણ સારો છે, સ્ટાફ પણ તરત જ સારવાર માટે ઉપલબ્ધ રહે છે, અને જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે બોલાવી એટલે તરત જ એ પોતે રાઉન્ડમાં પણ આવે છે, વેક્સિનની પણ સગવડ કરે છે। એ વખતે પુષ્કળ વેક્સિન દ્વારા મેક્સિમમ લોકો, એક પણ માણસ વેક્સિન વિના ન રહી જાય, એ વખતે પહેલો ડોઝ, બીજો ડોઝ, બુસ્ટર ડોઝ, આ બધા ડોઝની સગવડ આંબલિયાસણ સ્ટેશનમાં કરીને હાજરમાં હતા। પણ અત્યારે પણ એ લોકો એવું કહેતા હોય છે કે સ્ટાફ હાજર હોય છે, પરંતુ તકલીફ એક જ છે કે આંબલિયાસણ સ્ટેશનના લોકો આનો ઉપયોગ કરી શકતા ઓછો કરે છે, એટલા માટે કે ફરીને આવવું પડે છે। અહીંથી સીધું 5 મિનિટનો રસ્તો છે, પરંતુ અહીં આવવા માટે આખું બ્રિજ ઉપર ચડીને આંબલિયાસણ ગામમાં જઈને રિટર્ન આવવું પડે છે। તો ખાસ આ વિડીયો આનો ઉપયોગ કરવા માટે લોકોને પણ આપણે વિનંતી કરીએ છીએ કે મેક્સિમમ રજૂઆતો કરવામાં આવે સરકારશ્રીને દ્વારા કે જેથી આંબલિયાસણ સ્ટેશન ઉપર રેલવે કોરિડોર બને છે ત્યાં અંડરબ્રિજ બનાવવામાં આવે અથવા ઓવરબ્રિજ બનાવવામાં આવે। અંડરબ્રિજ ઇઝીલી સરળતાથી બની શકે એવો છે, તો જો એ અંડરબ્રિજ બને તો આ રોડ મિત્રો જીવંત થાય એવો છે આંબલિયાસણ સ્ટેશનથી આંબલિયાસણ ગામનો, અને રોડ જીવંત થશે તો આ પીએસસી સેન્ટરનો પણ મેક્સિમમ લોકો, જરૂરિયાતવાળા લોકો આનો મેક્સિમમ ઉપયોગ કરી શકે એમ છે। તો સુંદર મજાનું અહીં બિલ્ડિંગ છે, અંદર પણ ઘણી બધી સગવડ છે, લેબોરેટરી છે, એ સિવાય પણ ડૉક્ટર એમબીબીએસ ડૉક્ટર હાજર હોય છે। તો અહીં આજે રાઉન્ડમાં નીકળ્યા હતા તો થયું કે ચલો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયાસણ સ્ટેશન જેનો અહીં તમે જુઓ મિત્રો કઈ કઈ સગવડો અહીં ઉપલબ્ધ હોય છે એનું પણ આખું લિસ્ટ મૂકેલું છે, ખાસ કરીને
ओपीडी इंडोर अने लैबोरेटरी सुविधा है। सगर्भावस्था प्रसूति और प्रसूति बाद तपास और सारवानी पण सगवड़ है। कुटुंब कल्याण की सेवाओं जे कहवाय नसबंदी की सलाह मार्गदर्शन गाइडलाइन आपवामां आवे छे। समयांतरे जे जे आरोग्यना दिवसों आता है उजवणी पण करवामां आवे छे। आ सिवाय रसीकरण जे ममता क्लिनिक नी सेवाओ पण उपलब्ध छे। बहनों पण जे रसीकरण माटे पण घेर घेर जईने झुंबेश बाळक जन्मे त्यांथी माडीने एने जे 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 रसीओ आपवानी जरूर पड़े एनी पण माहिती आपवामां आवे छे। एटले के नवजात शिशु थी पांच वर्षना बाळकोने तमाम रसीओ मफत मळे अने खास मळे बाळकने एना माटेनुं खास ध्यान आपवामां आवे छे। मेलेरिया ने क्लिनिक पण छे, तावनुं निदान सारवार थशे, टीबीनुं निवारण, गळफानी तपास, निदान सारवार अने आ सिवाय શાળાનું એ બાજુમાં સાર્વજનિક વિદ્યાલય આંબલેસન સ્ટેશનમાં મોટી સ્કૂલ છે, તો આવડી મોટી 2-3 હજાર બાળકો 2500-3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે। આ વિદ્યાર્થીઓને પણ સમયાંતરે ગાઈડલાઈન કરવામાં આવે છે। એ સિવાય બહેનોને ફોલિક એસિડની જે ગોળીઓ રૂટીનમાં આપવામાં આવે છે રેગ્યુલર, તો એ પણ પીએસસી સેન્ટર દ્વારા ખાસ એમની ઝુંબેશ દ્વારા દરેક બાળકીને પૂરતા પ્રમાણમાં યોગ્ય સમયે એની જે ફોલિક એસિડની આયર્નની ગોળીઓ મળી રહે અને જેના કારણે તંદુરસ્ત વિદ્યાર્થીનીઓ રહે, અશક્તિ ન રહે અને અભ્યાસમાં ધ્યાન આપી શકે એની કાળજી પણ રાખવામાં આવે છે। પરંતુ મુખ્ય વાત એ છે મિત્રો કે આંબલેસન સ્ટેશન અને ગામને જોડતું જે રેલવે સ્ટેશન છે, આ રેલવે સ્ટેશનનો ખાસ મિત્રો પુલ બને અંડરબ્રિજ તો એ જરૂરી છે ખાસ। અહીં મિત્રો અહીં તમે જુઓ મમતા દિવસની ઉજવણી માટે જનજાગૃતિ ફેલાય એ માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે। અત્યારે હાલ જે હાલ 24 કલાકનો ડ્રાઈવ ચાલે છે અને ડ્રાઈવની અંદર પણ તમે જોઈ શકતા છો બહેનો દ્વારા ખડે પગે રહીને આરોગ્યની ચિંતા અને ચિંતન કરવામાં આવે છે। અત્યારે હાલ લગભગ 7 કલાક થયા છે સાંજના, છતાં સ્ટાફ હાજર છે અને તે અત્યારે સરકારશ્રી દ્વારા લોકોની સુખાકારી જળવાય એ માટેના સતત પ્રયત્નો છે। બેન પણ હાજર છે, બેન અત્યારે 7 વાગ્યા છે એટલે અત્યારે હાલ ચાલુ છે એમ, હા એટલે તમે જુઓ અઠવાડિયાના 24 કલાક અને 7-7 દિવસ અહીં સ્ટાફ ખડે પગે અહીં બંને નર્સો અહીં જોવા મળે છે। ડિલિવરીના પણ કેસ આવે છે, લગભગ એમની વાત પરથી આજે જ કદાચ ડિલિવરી, હા આજે ડિલિવરી પેશન્ટ પણ આજે હાજર છે। મિત્રો કહેવાનો મતલબ એ છે કે કોરોના સમયે મેક્સિમમ વેક્સિન આ સેન્ટરમાંથી પ્રોવાઈડ કરવામાં આવેલી આંબલેસન સ્ટેશન અને ગામના લોકોને મેક્સિમમ વેક્સિન જે આપવામાં આવી એ આ સેન્ટરમાં અપાવી આવી વાન પણ જોઈ શકાય છે। ઇમરજન્સીમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે પેશન્ટને માની લો કે જિલ્લા લેવલે ટ્રાન્સફર કરવાની જરૂર પડે તો પણ અહીં વાન ઉપલબ્ધ છે। લેબોરેટરી પણ સગવડ છે, મેડિકલ ઓફિસર MBBS ડૉક્ટર પણ અવેલેબલ હોય છે અને સાથે સાથે અહીં મફતમાં દવા આપવામાં આવે છે, એટલે જરૂરિયાતવાળા લોકોએ મેક્સિમમ આનો ઉપયોગ કરવો જોઈએ। અત્યારે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આરોગ્ય મોંઘું જ છે, દવા બહારથી જ્યારે પ્રાઇવેટમાં આપણે જઈએ છીએ તો ખૂબ જ પૈસા ખર્ચીને આપણે સારવાર લેવી પડે છે, જ્યારે ઘર આંગણે સરકારશ્રી દ્વારા હવે સુંદર મજાની સેવા ઉપલબ્ધ છે તો આનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ। અહીં રોગી કલ્યાણ સમિતિ પણ છે મિત્રો, તો અહીં સમિતિના અહીં તમે જોઈ શકતા હશો એમના નામ છે, એમના હોદ્દો છે અને મોબાઈલ નંબર છે, તો આ પણ તમે નોંધી શકો છો। ડૉક્ટર પૂર્વેશ એમ પટેલ MO છે, ડૉક્ટર નેહા એસ મલિક, શ્રીમતી મીનાબેન મકવાણા છે, સ્ટાફ પણ ઘણો બધો છે અને ખડે પગે હાજર રહે છે। તો આ તબક્કે મિત્રો અહીં તમને ખાસ કહેવામાં આવે છે કે આ PSC સેન્ટરનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ, ખૂબ જ સુંદર મજાની સગવડ છે સરકારશ્રી દ્વારા। આ રીતે જ્યારે આટલી સગવડ આપવામાં આવી હોય તો આપણી દરેકની ફરજ છે ઉપયોગ કરવો જોઈએ। આભાર, જય હિન્દ, જય ભારત।